વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનથી મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા ભારત દેશની અંદર બધા જ લોકો ખેતી ઉત્પાદન કરે જ છે તો આ પાઠને આપણે અહીંયા સમજૂતી જોઈએ તો પહેલી અને બુઝો એ બંને ભાઈ બહેન છે અને એ બંનેના સંદર્ભમાં આપણે અહીંયા વાર્તા તરીકે સમજીશું પહેલી અને બુઝો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા હતા તેમના કાકા એક ખેડૂત છે એક દિવસ તેઓ ખેતરમાં કેટલાક ઓજારો જોયા જેમ કે ખુરપી દાંતરડું પાવડો હળ વગેરે હવે જે બુઝો છે એ જાણવા માંગે છે કે હું જાણવા માગું છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ કયા અને કેવી રીતે કરીએ છીએ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે ધારો કે આપણે મોટા થવા માટે જ્યારે જન્મ્યા હતા ત્યારે નાના હતા આપણો વિકાસ થયો એવી જ રીતે દરેક સજીવ સજીવ એટલે કે દરેક કે જેનામાં જીવ છે એ સજીવને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે તેવી જ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવા માંગે બનાવવામાં અસમર્થ છે તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે તમને આવો પ્રશ્ન ઉદ્ભવશે કે વનસ્પતિ આપણા ઘરની બહાર એક લીમડો છે તો લીમડો ક્યારેય આપણી જોડે ખોરાક માંગે છે વિદ્યાર્થી મિત્રો ના તો એ લીલી વનસ્પતિ છે અને લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે જ્યારે આપણે છીએ સવારે આપણે ઉઠીએ છીએ અને સાંજ સુધીમાં આપણે મમ્મી જોડે કેટલી વાર આપણે જમવાનું માગ્યું હશે અથવા તો મમ્મી ઘરે ના હોય તો આપણે કોઈક ભાઈ બહેન જોડે પણ આપણે જમવાનું માગ્યું છે તો આપણે બધા ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છીએ જ્યારે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ એ તો અગાઉ જણાયું મેં કે તમારા શરીરની દૈહિક ક્રિયાઓ જે રોજની ક્રિયાઓ કરવા માટે આપણા શરીરની અંદર શક્તિ હોવી જોઈએ તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન શ્વસન અને ઉત્સર્જન કરે છે આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો શાકાહારી હોય છે અને ઘણા લોકો માંસાહારી હોય છે એવી રીતે કરતા હોય છે હવે અહીંયા બુઝોને એક પ્રશ્ન થયો કે આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ તો પછી આપણે આપણા દેશના બધા માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ વિદ્યાર્થી મિત્રો ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અગાઉ બુઝોએ પ્રશ્ન કર્યો કે આ પૃથ્વી ઉપર જો બધા જ વનસ્પતિનો કે બધા જ પ્રાણીઓનો ઉપયોગ કરે તો એક વસ્તુઓ ખૂટી જાય ને એક વસ્તુ પડી રહે તો અહીંયા આપણે દરેક લોકો શાકાહારી કે માંસાહારી હોય છે તો એ પોતપોતાની જરૂરિયાત મુજબ પોતે ઉત્પાદન કરતા હોય છે એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક હોય છે એમાં આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક જોઈએ ખેત પદ્ધતિઓ લગભગ દસ હજાર વર્ષ પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો જે આદિમાનવ હતો તે તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો રહેતો હતો તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તે પાક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરી કે પાકની આપણે કે પાક કોને કહેવાય અને કઈ જગ્યાએ તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા ઉપરથી આપણને ખબર પડે કે ધારો કે આપણા ખેતર હોય તો ખેતરની અંદર ઘઉં વાવીએ છીએ તો ઘઉંના ખેતરની અંદર ઘઉં જ જોવા મળે તમને પછી અડધા ઘઉં અને અડધી જુવાર જોવા ન મળે કે એક છોડ ઘઉંનો અને એક છોડ જુવારનો કે અન્ય કોઈ પાકનો તમને જોવા ન મળે ખેતર હોય તો સંપૂર્ણ ખેતરની અંદર આપણે જે પાક વાવ્યો હોય એ જ તમને જોવા મળે છે એ પાક લીધા પછી બીજો પાક તમે ઉગાડી શકો છો એટલે અહીંયા પાકની તમને વ્યાખ્યા આપેલી છે હવે ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના જ છે તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી તેમજ ફળ જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ ભારત એક વિશાળ દેશ છે અને અહીં તાપમાન ભેજ વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને બે વર્ગમાં વહેંચી શકાય છે આ પ્રમાણે હવે આપણે ખરીફ પાકની વાત કરીએ તો જે પાકને વરસાદની ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં આપણે જે પાક લેવાય છે એને ખરીફ પાક કહેવામાં આવે છે તો કે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે ભારતમાં વરસાદની ઋતુ કેવી છે સામાન્ય છે અને જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે અને વરસાદની ઋતુમાં આપણે કયા કયા પાક લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ડાંગર મકાઈ સોયાબીન મગફળી અને કપાસ આ બધા જ પાકને આપણે ખરીફ પાક કહીએ છીએ રવિ પાક તો રવી પાક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે રવી પાક એટલે કે શિયાળાની ઋતુની અંદર આપણે જે પાકનું ઉત્પાદન કરીએ છીએ તેને રવિ પાક કહીએ છીએ તો સામાન્ય રીતે આપણે ઓક્ટોમ્બરથી માર્ચ સુધીના સમયગાળાને શિયાળો કહીએ છીએ અને આ ઓક્ટોમ્બરથી માર્ચ સુધીમાં શિયાળાની ઋતુની અંદર આપણે જે પાક ઉત્પાદન લઈએ છીએ તેને રવિ પાક કહે છે તો તેમાં શું શું આવશે તો કે ઘઉં ચણા વટાણા રાઈ અને અળસી એ રવિ પાકના ઉદાહરણો છે તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે વૃત્તિ એક પોઈન્ટ બે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ હવે વિદ્યાર્થી મિત્રો બુઝોને પ્રશ્ન એવો થાય છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી તો પહેલી જવાબ આપે છે કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો આ પ્રવૃત્તિ અથવા તો કાર્યને ખેત પદ્ધતિઓ કહે નંબર એક ભૂમિને તૈયાર કરવી નંબર બે રોપણી નંબર ત્રણ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું નંબર ચાર સિંચાઈ નંબર પાંચ નિંદણથી રક્ષણ નંબર છ લણણી અને નંબર સાત સંગ્રહ તો વિદ્યાર્થી મિત્રો આ પાકને આપણે ઉગાડતી વખતે અને ત્યારબાદની જે ક્રમશઃ કે ભૂમિને તૈયાર કરવી રોપણી કરવી કુદરતીને કૃત્રિમ ખાતર આપવું સિંચાઈ નીંદણથી રક્ષણ લણણી અને છેલ્લે એનો સંગ્રહ કેવી રીતે થાય છે એની સંપૂર્ણ વિગત આપણે હવે અને કલ્ટિવેટર એટલે કે દાંતી દાંતાવાળું તમે સાધન જોયું હશે વિદ્યાર્થી મિત્રો ન જોયું હોય તો આપણે અહીંયા ફોટાની અંદર આવી જશે આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હળ વિશે વાત કરીએ તો કે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ ખાતર ભેળવવા માટે અને નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો આ ઓજાર લાકડાનું બનેલ હોય છે વિદ્યાર્થી મિત્રો પહેલાં લાકડાના હળ હોતા અત્યારે તમને લાકડાના હળ જોવા નહીં મળે હવે લોખંડના હળ જોવા મળશે અને એ ટ્રેક્ટરની પાછળ લગાડેલા હોય છે જે આપણું કામ અત્યારે સરળ થઈ જાય છે પહેલાંના જમાનાની અંદર બળદ વડે જ કામ કરવામાં આવતું હતું અત્યારે તમારે સમયના અભાવને કારણે ટ્રેક્ટરની પાછળ જ લગાડી અને હળને લગાડીને કામ કરી શકે છે જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ એટલે કે ઘોડા અને ઊંટની પણ આપણે જ્યારે હળ લગાડીએ ત્યારે બળદને જગ્યાએ ઘોડા અને ઊંટની પણ આપણે સહાયતા લેતા હતા તો એનાથી આપણે ખેંચવામાં આવતા હતા તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીઓ આપેલ હોય છે તેને શું કહેવાય છે ફાલ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે માટીને પોચી કરતા હોઈએ છીએ ઉપર નીચે પોચી કરીએ તો અંદર ઓક્સિજનની એટલે કે આપણે અંદર હવાની અવરજવર થાય છે અને જે સૂક્ષ્મ જીવો હોય છે તો એ પણ અંદર હોય તો ઉપર નીચે કરવાથી ઉપરના હોય જે સૂક્ષ્મ જીવાણુઓ નીચે જાય છે અને નીચેના ઉપર થાય છે અને ખાસ તો હવાની અવરજવરના કારણે સરસ મજાના જે કણો એકદમ પોચા હોય છે તો એના અંદરથી મૂળ સામાન્ય રીતે ઠેક ઊંડે સુધી જતા હોય છે અને છોડના જે મૂળની પકડતા પણ જળવાઈ રહે છે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનીજ પાણી વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે હવે વિદ્યાર્થી મિત્રો વિઘટન એટલે શું કે વિઘટન એટલે ધારો કે આપણે જોઈએ તો એક કોઈ પણ પ્રાણી હોય આપણા ઘરની આસપાસ હોય અથવા તો ખેતરની અંદર ધારો કે કોઈ પ્રાણી છે કે કોઈ કૂતરું છે સામાન્ય રીતે કે કોઈ સાપ છે કે ઉંદર છે તો કોઈ મૃત પામ્યા પછી તમે એને જોશો તો થોડા દિવસ સુધી એ શું થશે ત્યાં અંદરથી એના સૂક્ષ્મ જીવાણુઓ નીકળશે શરીરમાંથી અને એ જ સૂક્ષ્મ જીવાણુઓ નીકળી અને આપણે જો દસ પંદર દિવસ સુધી આપણે જોઈશું તો જે જગ્યાએ કૂતરું હતું કે કોઈ ઉંદર હતો કોઈ મરેલી વસ્તુ પડી હતી ત્યાં તમે પંદર વીસ દિવસ પછી જોવા જશો તો ત્યાં તમને ખાલી ફક્ત તમને ત્યાં માટી જ જોવા મળે છે બાકીનું જે ઉંદર કે જે કોઈ પણ પ્રાણી મૃત હતું ત્યાં તમને જોવા મળતું નથી કાં તો મોટું પ્રાણી હોય તો એના હાડકાં જોવા મળશે બાકી એનું માંસ નહીં બધું તો જમીનની અંદર જ બધું ઉતરી ગયેલું હોય છે એટલે કે વિઘટન થયેલું હોય છે કે ત્યાં એ શું થશે તો જમીનની અંદર એ બધા જે શું કહેવાય માંસના લોચાને બધું હોય તો એ જમીનની અંદર જ થઈ અને માટી માટી બની જાય છે અને ત્યાં ત્યાં એનું વિઘટન પામી જાય છે આ રીતે મૃતદેહમાં કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે કારણ કે ઉપરની સપાટી ઉપર કેટલાક સેન્ટીમીટર સુધીની જે ભૂમિ છે એ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે એટલા માટે માટીને ઉપ ઉપર અને નીચે કરવાની હોય છે ઉપરની નીચે અને નીચેની ઉપર એમ આપણે ઉપર નીચે કરીએ છીએ અને પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેડાણની વ્યાખ્યા પણ સમજાય છે કે માટીને આપણે ઉપર નીચે કરીએ અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે હળ એ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે જમીન એકદમ સુખી હોય અને આપણે જ્યારે એની ઉપર હળ ચલાવીએ તો હળ ચલાવવામાં બહુ જ તકલીફ પડે એટલા માટે આપણે શું કરીએ છીએ એને અગાઉ બે ત્રણ દિવસ પહેલાં એની ઉપર અંદર પાણી પાવામાં આવે છે જેથી કરીને માટી એકદમ પોચી બની જાય છે ત્યારબાદ ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે એટલે એને શું કહેવાય સાદી ભાષામાં ઢેફા કહેવામાં આવે છે તેને એક પાટિયાની મદદથી તોડવામાં આવે છે અને વાવણી સિંચાઈ માટે ખેતરને શું કરવું પડે છે સમથળ બનાવવું પડે છે સમથળ એટલે કે સરખું કરવું પડે છે કોઈ આપણે ખેતર ખેડીએ ત્યારે માટીના ડેફા હોય છે અને એ ડેફાને શું કરવા પડે ભાગી અને સમથળ કરવામાં આવે છે અને એ મોટું જે ઝાડું લાકડું હોય છે એને શું કહેવાય છે સમાર કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે જોયું હોય ગામડાની અંદર તો સમાર કોને કહેવાય તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે લાકડાનું મોટું ઝાડું પાટ્યું હોય અને શું કહેવાય સમાર કહેવામાં આવે છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સમમિશ્રણ વ્યવસ્થિત થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો સમમિશ્રણ એટલે શું કે મિશ્રણ સમમિશ્રણ એટલે કે સરખું અને સમમિશ્રણ એટલે કે બધું જ જમીનની અંદર ધારો કે આપણે ખાતર નાખીએ છીએ તો ખાતરની અંદર આપણે જમીનની અંદર ખાતર નાખીએ તો એ ખાતર જમીનની અંદર પૂરેપૂરું માટીના કણોની અંદર ભળી જાય તેવી રીતે એનું મિશ્રણ કરવામાં આવે છે જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખેતીના ઓજારો તો સારા ઉત્પાદન માટે સારું જે ઉત્પાદન કરવું હોય એના માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે તો હળ ખરપીઓ અને કલ્ટિવેટર એટલે કે દાંતી દાંતાવાળું તમે સાધન જોયું હશે વિદ્યાર્થી મિત્રો ન જોયું હોય તો આપણે અહીંયા ફોટાની અંદર આવી જશે આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હળ વિશે વાત કરીએ તો કે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ ખાતર ભેળવવા માટે અને નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો આ ઓજાર લાકડાનું બનેલ હોય છે વિદ્યાર્થી મિત્રો પહેલાં લાકડાના હળ હોતા અત્યારે તમને લાકડાના હળ જોવા નહીં મળે હવે લોખંડના હળ જોવા મળશે અને એ ટ્રેક્ટરની પાછળ લગાડેલા હોય છે જે આપણું કામ અત્યારે સરળ થઈ જાય છે પહેલાંના જમાનાની અંદર બળદ વડે જ કામ કરવામાં આવતું હતું અત્યારે તમારે સમયના અભાવને કારણે ટ્રેક્ટરની પાછળ જ લગાડી અને હળને લગાડીને કામ કરી શકે છે જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ એટલે કે ઘોડા અને ઊંટની પણ આપણે જ્યારે હળ લગાડીએ ત્યારે બળદને જગ્યાએ ઘોડા અને ઊંટની પણ આપણે સહાયતા લેતા હતા તો એનાથી આપણે ખેંચવામાં આવતા હતા તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીઓ આપેલ હોય છે તેને શું કહેવાય છે ફાલ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હળની આકૃતિ આપેલી છે તમે બરાબર ધ્યાનથી જોઈ શકો છો મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે જે બ્લેડની માફક કામ કરે છે તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ એક પોઈન્ટ એકમાં જોઈએ છીએ કે ખરપીઓ કોને કહેવાય છે તો ખરપ ખરપિયાની અંદર તમને એના વિવિધ ભાગો બતાવેલા છે કે પકડ હેન્ડલ બીમ ધરી કે સળિયો અને વળેલી પ્લેટ હોય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાંતી વિશે સમજ મેળવીશું કે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી દાંતી એટલે કે આપણે ગામડાની ભાષામાં કહીએ છીએ કલ્ટિવેટર વગેરે વડે કરવામાં આવે છે કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે બાકીના જે પહેલાના વખતના લોકો બળદગાળાના ઉપયોગથી જ ખેતર ખેડતા હતા પણ એની અંદર સમય વધુ જાય છે અને શ્રમ પણ વધુ પડે છે જ્યારે અત્યારે ટ્રેક્ટરની ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થઈ જાય